तो समाचार में आगळ वात करीए, वडोदरा शहेरना निजामपुरा एसटी डेपो सामे आवेली आशीर्वाद प्रस्तुति अने सर्जिकल हॉस्पिटलना ऑपरेशन थिएटर में नमती बपोरे 4 वागे आग फाटी निकली हती। आ बनावने पगले हॉस्पिटल में सारवार लई रहेला दर्दीओ अने हॉस्पिटल स्टाफ में अफरातफरी मची गई हती। दर्दीओना जीव ताड़वे पण चूटी गया हता, जो कि आ बनाव में कोई जानहानि थई न हती। आग वधु उग्र स्वरूप धारण करे ते पहला ज दर्दीओ अने स्टाफ हॉस्पिटल माथी नीचे उतरी गया हता, त्यारे दर्दीओ अने हॉस्पिटलना स्टाफे जीव बचावी जता हाशकारो अनुभव्यो हतो। आगना बनावनी जाण फायर ब्रिगेडने थता फायर विभागनी टीम घटनास्थळे पहोंची हती, जो कि आग काबूमां आवे ते पहला ज ऑपरेशन थिएटर बळीने खाक थई गयुं हतुं। અમે તો અમારા રૂમમાં હતા, અમારો બહુ ખ્યાલ નહીં, હવે સાયરન એકદમ વાગ્યું, પછી જોયું તો ઓટીમાં આગ જેવું લાગ્યું, ધુમાડો એકદમ થઈ ગયો હતો, પછી અમે લોકો બધા ભેગા થયા એટલે પછી અમે બધું બહાર નીકળી ગયા, સાયલન્સ વાગ્યું, એકદમ ધુમાડો ઓટીમાંથી ધુમાડો નીકળતો હતો બધો, પછી અમે લોકો બધા નીચે ઉતરી ગયા બસ। અપ્રોક્સ 3:30-4:15ની વચ્ચે ફાયર કંટ્રોલ દ્વારા કોલ મળતા કે આશીર્વાદ હોસ્પિટલમાં આગનો બનાવ છે, તો ત્યાંથી ટીપીદેર ફાયર સ્ટેશનથી ટર્નઆઉટ નજીક પડતો હોવાથી ટર્નઆઉટ લઈ અને આગના બનાવ પર આવ્યા હતા। તે દરમિયાન આગમાં અંદર રૂમમાં હોસ્પિટલની અંદર બહુ જ સ્મોક હતો, તેથી એન્ટ્રી લઈ શકવી બહુ કપરી હતી। તેના કારણે ત્યાં જે હોસ્પિટલમાં પ્રાથમિક વેન્ટિલેશન કર્યું પહેલાં, તો બાદમાં ત્યાં અંદર જઈ અને અંદર જોતા ઓટી સેક્શનની અંદર કંઈક આગનો બનાવ હતો, તો ત્યાં ફાયર ફાઇટિંગ કરીને આગને કાબૂમાં લીધેલ છે। એટલે જે ઓટી સેક્શનમાં આગ લાગી તો તેના કારણે ડિટેક્ટર એક્ટિવ થયું, તો એક્ટિવ થવાના કારણે એલાર્મ વાગ્યું, એના લીધે તેઓ એલર્ટ થયા બાદ તેઓ ઓટોમેટિકલી એકબીજાના સાથ સહકારથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા। ફાયર સેફ્ટીના સાધનો છે એનો ઉપયોગ પણ તેઓએ કરેલો છે, એક્સટિંગ્યુઝર 2-4 વાપર્યા છે, અને બાદમાં એ લોકોએ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ઇવેક્યુએશન કરી અમને રૂટ બતાવ્યો છે કે કઈ જગ્યાએ આગ લાગવાનું દેખાઈ રહ્યું છે।